સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની એક નવી શોર્ટકટ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. આ શોર્ટકટ જે આપણે લાસ્ટ બે લેક્ચર જોયા વર્ગ અને ઘન, ત્યાર પછી આ શોર્ટકટ જે છે એ જ વસ્તુ વર્ગ અને ઘનનો મૂળ એટલે કે વર્ગમૂળ અને ઘનમૂળ કઈ રીતે શોધવો એના ઉપર છે. બરાબર છે મિત્રો, એટલે ખાસ કરીને આ વિડીયો જોજો કે જેથી કરીને આપના બેઝિક્સ જે ક્લિયર હશે, જો આપનું બેઝિક્સ ક્લિયર હશે તો આપને પરીક્ષાની અંદર ક્યાંકથી ક્યાંક સમય જે છે ઓછો લાગશે. જેમાં આપ દરેકે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે ભાઈ ગણિત એક એવો વિષય છે કે જેમાં પાયો જે છે એ મજબૂત હોવો જોઈએ. બરાબર છે, અત્યાર સુધી નથી કે નથી આવડતું કે નથી કર્યું, નથી ધ્યાન દીધું, એ બધી વસ્તુને સાઈડમાં રાખી દો, એ બધી વસ્તુને જે છે એ ભૂલી જાઓ અને હવે કરવાનું છે એટલી જ વસ્તુને ધ્યાનમાં રાખો. ઘણી બધી પરીક્ષા એવી છે કે ભાઈ જે થોડીક પોસ્ટપોન થાય છે કે જેને વાર લાગશે કે જે જે આવવામાં બાકી છે જેની તારીખ નક્કી નથી, તો આપણી પાસે સમય છે તો આપણે આપણી જાતને જે છે ટૂંકમાં દરેકે દરેક વિષયની અંદર સ્ટ્રોંગ કરતા જઈએ. બરાબર છે, જે વિષય આવડે છે એનું રિવિઝન કરતા જજો, જે વિષયની અંદર તમે નબળા છો એ વિષયને ધીરે 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 સ્ટ્રોંગ કરતા જજો. બરાબર છે, એકે વિષય એકે જ પરીક્ષામાં આપણે સ્કીપ નથી કરવાના, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષા છે, સ્પર્ધા વધતી જાય છે. તો આની અંદર આપણે ધ્યાનમાં એ જ રાખવાનું છે કે ભાઈ આપણે પરીક્ષાની અંદર આવેલો દરેકે દરેક વિષયનો પ્રશ્ન અટેમ્પ્ટ કરી શકીએ અને એ જ બાબતને ધ્યાનમાં રાખી આપણે દરેકે દરેક વિષયને ધીરે 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 સ્ટ્રોંગ કરતા જઈએ. જેટલો સમય મળે છે એ સમયની અંદર આપણે એનો સદુપયોગ જે છે એ કરતા જઈએ, નહીં કે આપણે હતાશાને નિરાશાની સાથે જે છે એ બેસી જઈએ અથવા તો બેઠા રહીએ અથવા તો ચર્ચામાં ને વિચારમાં ને ટેન્શનમાં ને એવી રીતે જે છે ટૂંકમાં આપણા દિવસો પસાર કરીએ. એવું કરવા કરીને કોઈ અર્થ નથી, એવું કરીને આપણને કોઈ ફાયદો થવાનો નથી. આપણો ફાયદો માત્ર ને માત્ર એક જ વસ્તુમાં છે કે ભાઈ આપણે આપણી તૈયારી સતત ચાલુ રાખીએ. મિત્રો, તો ચાલો બહુ ઝાઝો સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ ઘનમૂળ અને વર્ગમૂળ જે છે એ કઈ રીતે આપણે કરી શકીએ ઓછા સમયમાં શોર્ટ ટ્રિક સાથે. બરાબર છે, તો હવે અહીંયા આજે હવે આપણે શરૂઆત કરીશું સૌથી પહેલાં વર્ગમૂળથી. તો અહીંયા વર્ગમૂળની અંદર આપણે સૌ પ્રથમ આ લાસ્ટ ડિજિટ જે છે ને એને ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. બરાબર છે, અને આ લાસ્ટ ડિજિટ શું કામ ધ્યાનમાં રાખવાનું છે તો કે એનાથી આપણને આ ટ્રિકની અંદર જે છે એ ફાયદો થશે. બરાબર છે, એટલે ખાસ કરીને આ લાસ્ટ ડિજિટ ધ્યાનમાં રાખીશું. જેમ કે એકનો ઘન કરો તો છેલ્લે એક જ આવે. બરાબર છે, બેનો ઘન કરો તો છેલ્લે શું આવે, આઠ જ આવે. તમે ત્રણનો ઘન કરો તો છે એની ત્રણનો ઘન 27 થાય પણ છેલ્લી રકમ જે છે એ શું થઈ જશે, 7 થઈ જશે. ચારનો ઘન કરો તો 64 થાય પણ છેલ્લી રકમ 4 થશે. એટલે આપણે 4 ધ્યાનમાં મગજમાં રાખવાનું છે કે ચારનો ઘન કરવાથી છેલ્લે શું આવે છે, 4 આવે છે. બરાબર છે, પાંચનો ઘન કરવાથી છેલ્લે શું આવે છે, 5 આવે છે. છનો ઘન કરવાથી છેલ્લે 6 આવે છે. સાતનો ઘન કરવાથી છેલ્લે 7 3 આવે છે. આઠનો ઘન કરવાથી છેલ્લે 2 આવે છે. નવનો ઘન કરવાથી છેલ્લે શું આવે છે, 9 આવે છે. આ વસ્તુ જે છે આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું જે આપણા ઉદાહરણની અંદર અથવા તો આપણે જે પણ કંઈ શોર્ટકટ ટ્રિક આપણે કરીશું એની અંદર ખાસ કરીને ઉપયોગી થશે. ઉદાહરણ તરીકે એકનો ઘન કરો, બરાબર છે, તો તમને શું મળે, 1 મળે. 11નો ઘન કરો, બરાબર છે, તો 11નો ઘનમાં જો છેલ્લી રકમ શું છે, 1, તો આમાં પણ છેલ્લે 1 જ આવશે. 11નો ઘન જો કોઈને ખબર હોય તો 1331. બરાબર છે, તો અહીંયા છેલ્લે એકડો હતો તો અહીંયા છેલ્લે પણ શું આવ્યો, 1 જ આવ્યો છે. બરાબર છે, તમે 2નો ઘન કરો તો તમને 8 મળશે. તમે 12નો ઘન કરો, 12નો તમે જે છે એ ઘન શોધો. બરાબર છે, તો તમને મળશે 1728. છેલ્લી સંખ્યા 2 હતી તો અહીંયા છેલ્લી સંખ્યા શું આવી ગઈ, 8. ક્લિયર છે મિત્રો, એટલે આ વસ્તુ જે છે એ આપણે ખાસ કરીને અહીંયા ધ્યાનમાં રાખવાનું છે અને આ આપણને જે છે એ મદદરૂપ થશે. એટલે છેલ્લી સંખ્યા જે છે એ ખાસ કરીને અહીંયા પાકી કરવાનું કે યાદ રાખવાનું હું આપને કહી રહ્યો છું. બરાબર છે, બીજી હજી એક માહિતી આપને આની સાથે સાથે જે છે એ હું આપું છું કે ભાઈ છેલ્લી સંખ્યા તો તમારે પાકી કરવાની જ છે, છેલ્લી સંખ્યાની સાથે સાથે તમારે શું કરવાનું છે કે ભાઈ એ પણ વસ્તુ હજી એક લોજિકલી ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ અહીંયા તમે 2નો ઘન કરો તો 8 આવે ને 8નો ઘન કરો તો 2 આવે. 8નો ઘન કરો તો છેલ્લી સંખ્યા શું આવે છે, 2 આવે છે. 2નો ઘન કરો તો 6 તો છેલ્લી સંખ્યા શું આવે છે, 8 આવે છે. 3નો ઘન કરો તો છેલ્લે 7 આવે અને 7નો ઘન કરો તો છેલ્લે શું આવે, 3 આવે છે.
ક્લિયર છે મિત્રો? એટલે આ વાઈસ વર્ષા છે એવું આપણે કહી શકાય. બાકીની બધી રકમમાં છેલ્લી સંખ્યા, જે સંખ્યાનો ઘન કરો છો એ જ પોતે આવતી હોય છે. જેમ કે એકનો ઘન કરો તો એક જ આવે, ચારનો ઘન કરો તો છેલ્લી સંખ્યા ચાર જ આવે છે, પાંચનો ઘન કરવાથી છેલ્લી સંખ્યા પાંચ જ આવે છે, છનો ઘન કરવાથી છેલ્લી સંખ્યા છ જ આવે છે, અને નવનો ઘન કરવાથી છેલ્લી સંખ્યા શું આવે છે? નવ જ આવે છે. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ કરીને આપણે બેઝિક્સ લોજિક ધ્યાનમાં રાખીશું. બરાબર છે? અત્યાર સુધી આપણે આવી કોઈ જરૂરિયાત નહોતી પડી, પણ હવે પરીક્ષાની અંદર ઓછા સમયમાં કરવું હોય એટલે થોડીક વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખવું પડશે, થોડાક બેઝિક્સ જે છે એને ધ્યાનમાં રાખવા પડશે. બરાબર છે? ઓલરેડી આપણે બેઝિક્સ ભણ્યા હોય, પણ આ બાબતે અથવા તો આ દ્રષ્ટિકોણથી આપણે જે છે એ ધ્યાનમાં ન રાખવું હોય તો હવે ધ્યાનમાં રાખીશું. બરાબર? ચાલો તો હવે ઉદાહરણ જે છે એની સાથે આપણે આગળ વધીએ છે, અને આ વસ્તુ કઈ રીતે આપણને ઉપયોગી થશે એને પણ સાથે સાથે જોતા જઈએ. બરાબર છે? તો પહેલું ઉદાહરણ છે 15625નો ઘનમૂળ શોધવાનો છે. 15625નો આપણે ઘનમૂળ શોધવાનો છે. તો આની અંદર છેલ્લી ત્રણ સંખ્યા છોડી દેવાની. કેટલી સંખ્યા છોડવાની? છેલ્લી ત્રણ સંખ્યા છોડી દેવાની. ઘનમૂળ કરવો હોય તો છેલ્લી ત્રણ સંખ્યા હંમેશા છોડી દેવાની. બરાબર છે? આ રીત સ્ટેપ્સ છે, તમને ખ્યાલ આવશે. અને એના પછી હવે પહેલું સ્ટેપ તમારે શું કરવાનું? કોઈ એવી સંખ્યાનો ઘન કરવાનો, કોઈ એવી સંખ્યાનો ઘન કરવાનો કે જેનો જવાબ, જેનો જવાબ વધેલી સંખ્યા કરતાં ઓછો આવવો જોઈએ. વધેલી સંખ્યા અહીંયા આપણી પાસે શું છે? 15 છે. વધેલી સંખ્યા શું છે? 15 છે. એના કરતાં જે છે એ જવાબ શું આવવો જોઈએ? ઓછો આવવો જોઈએ. ક્લિયર છે મિત્રો? કોઈ એવી સંખ્યાનો ઘન કરવાનો કે જેનો જવાબ વધેલી સંખ્યા કરતાં શું હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. આપણે 2નો ઘન કરીશું તો અહીંયા જવાબ કેટલો આવશે? 8 આવશે, જે વધેલી સંખ્યા કરતાં જે છે શું છે? વધેલી રકમ કરતાં ઓછો છે. તમે 3નો ઘન કરશો, ઓછો અને નજીક છે. બરાબર છે? આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. તમે 3નો ઘન કરશો તો થશે 27, અને એ 27 જે છે એ વધેલી રકમ કરતાં જે છે શું છે? વધારે છે. બરાબર છે? સોરી, 27 વધેલી રકમ કરતાં અહીંયા વધારે છે. બરાબર છે? એટલે આપણે આ વસ્તુ જે છે એને લેશું નહીં, આપણે આને ધ્યાને નહીં લઈએ. બરાબર છે? કોઈ એવી સંખ્યાનો ઘન કરવાનો જે વધેલી સંખ્યા કરતાં ઓછો હોવો જોઈએ અને નજીક હોવો જોઈએ. બરાબર? તો આપણે અહીંયા 2નો ઘન કર્યો જેનો જવાબ 8 આવે છે, જે વધેલી સંખ્યા 15 એના કરતાં ઓછું છે. એટલે જેનો ઘન કર્યો ને એ સંખ્યા આપણે લેશું અને અહીંયા લખીશું. જેનો ઘન કર્યો છે એ સંખ્યા આપણે લેશું અને અહીંયા લખીશું. બરાબર છે? ત્યાર પછી શું કરવાનું મિત્રો? કે ખાલી 2નો ઘન તો આટલો મોટો ન હોય, એટલે 2ની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. 2નો આટલો મોટો ઘન ન હોય એટલે 2ની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ હજી એક સંખ્યા કઈ હશે એને નક્કી કરવા માટે તમારે આપેલી રકમનો છેલ્લી સંખ્યા જોવાની. આપેલી રકમની શું જોવાની? છેલ્લી સંખ્યા. આપેલી રકમ જે છે એની છેલ્લી સંખ્યા શું છે મિત્રો? તો કે આપેલી રકમ છે એની છેલ્લી સંખ્યા આપણને આપેલી છે 5. બરાબર છે? આપેલી રકમ છે એની છેલ્લી સંખ્યા શું છે? 5. તો અહીંયા મને એ કહો કે કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 5 આવે? કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 5 આવે? તો કે 5નો ઘન કરવાથી જ છેલ્લે 5 આવશે. એટલે આપણે અહીંયા શું લખી નાખશું? 5. એટલે આપણો જવાબ થઈ ગયો આનો ઘનમૂળ 25. બરાબર છે? આનો ઘનમૂળ આપણે જે છે જવાબ શું થઈ ગયો? 25. ક્લિયર છે મિત્રો? બસ આ 2 જ સ્ટેપ ધ્યાનમાં રાખવાના છે એટલે તમારો જવાબ જે છે અહીંયા સંપૂર્ણ રીતે કમ્પ્લીટલી આવી જશે. ક્લિયર છે મિત્રો? એટલે આ વસ્તુ જે છે એ બેઝિક્સ આપણે ધ્યાનમાં રાખીશું. ચિંતા ન કરો, હજી એક ઉદાહરણ સાથે આપણે સમજીએ છીએ. અને હજી એક ઉદાહરણ જે છે એની અંદર આપણને કીધું છે 21952 છે એનો આપણે ઘનમૂળ શોધવાનો છે. તો એનો ઘનમૂળ શોધવા માટે પહેલાં તો 3 સંખ્યા છોડી દેવાની, એટલે વધેલી રકમ, વધેલી રકમ 3 છેલ્લી 3 સંખ્યા છોડી દેવાની, એટલે વધેલી રકમ જે છે આપણને ખ્યાલ આવશે. કોઈ એવી સંખ્યાનો ઘન કરવાનો કે જેનો જવાબ વધેલી રકમ કરતાં ઓછો આવે. જેનો જવાબ વધેલી રકમ કરતાં શું આવે? ઓછો આવે. તો આપણે અહીંયા 2નો ઘન કરીશું કે જેનો જવાબ 8 આવે છે અને વધેલી રકમ 21 એના કરતાં શું છે? ઓછો છે. 3નો તમે ઘન કરો તો જેનો જવાબ શું આવે છે? 27 આવે છે, અને એ વધેલી રકમ કરતાં જે છે એનો જવાબ મોટો છે, એટલે એ એક ચાલશે નહીં. એટલે આપણે અહીંયા આ જ લેવું પડશે. અને અહીંયા પણ આપણે જે છે એ ટૂંકમાં એ જ લીધું હતું, એના કરતાં જે ઓછી રકમ આવે એ જ. તો આપણે અહીંયા જે 2 છે, બરાબર, 2નો ઘન કરીને ચેક કર્યો છે, તો આપણે અહીંયા 2 જ લેશું. બરાબર છે? આપણે અહીંયા શું લેશું? 2 જ લેશું. અહીંયા આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખીશું, આપણે અહીંયા શું લેશું? 2 જ લેશું. બરાબર છે? ત્યાર પછી ખાલી 2નો ઘન આટલો મોટો ન હોય એટલે એની બાજુમાં હજી એક રકમ હોવી જોઈએ. ખાલી 2નો ઘન આટલો મોટો ન હોય એટલે એની બાજુમાં હજી એક રકમ હોવી જોઈએ. અને એ રકમ કઈ છે એને ધ્યાનમાં રાખવા માટે, એને એનો જવાબ શોધવા માટે આપણે આપેલ સંખ્યાનો, આપેલ સંખ્યાનો છેલ્લી રકમ જોશું, છેલ્લી સંખ્યા જોશું.
આપેલી જે રકમ છે એની છેલ્લી સંખ્યા જોશું. તો છેલ્લી સંખ્યા આપણે આપણને બે આપેલી છે. હવે મને એ કહો કે કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે આપણને બે મળે છે? તો કે આઠનો ઘન કરવાથી છેલ્લે આપણને શું મળે છે? બે. એટલે અહીંયા આપણે શું લખી નાખશું? આઠ. એટલે આપણા પ્રશ્નનો જવાબ 21,952 છે એનો ઘનમૂળ કાઢશો તો તમને કેટલા મળશે? 28 મળશે. કેટલા મળશે મિત્રો? 28 મળશે. ખ્યાલ આવી ગયો? ચલો હજી એક ઉદાહરણ સાથે જે છે આપણે આ સ્ટેપ સમજી લઈએ છે. હજી એક ઉદાહરણ સાથે આપણે આ સ્ટેપ સમજી લઈએ છે. તો અહીંયા 50,653 આનો ઘનમૂળ શોધવાનો છે. આપણે છેલ્લી જે છેલ્લી સંખ્યા જે છે છેલ્લી ત્રણ સંખ્યા એને મૂકી દેશું, બરાબર છે? છેલ્લી ત્રણ સંખ્યા છે એને છોડી દેશું. વધેલી સંખ્યા અહીંયા શું આવી ગઈ છે? 50. તો હવે આપણે અહીંયા કોઈ એવી સંખ્યાનો ઘન કરવાનો કે જેનો જવાબ 50 કરતાં ઓછો આવે. તો તમે 3નો ઘન કરશો તો કેટલા મળશે? 27. 3નો ઘન કરશો તો કેટલા મળશે? 27. જેનો જવાબ 50 જે વધેલી સંખ્યા છે એના કરતાં ઓછો છે. જે વધેલી રકમ છે એના કરતાં શું છે? ઓછો છે. એટલે આપણે અહીંયા 27 કોનો ઘન કર્યો છે? 3નો. એટલે આપણે અહીંયા શું લખીશું? 3 લખીશું. ટૂંકમાં જેનો ઘન કરીને ચેક કરો ને એ સંખ્યા લખવાની. તો અહીંયા આપણે 3 લખીશું, બરાબર છે? ત્યાર પછી આપણે શું કરીશું કે ભાઈ ખાલી 3નો ઘન, ખાલી 3નો ઘન આટલો મોટો ન હોય એટલે એની બાજુમાં હજી એક રકમ હોવી જોઈએ. અને એ હજી એક રકમ કઈ છે એને ધ્યાનમાં રાખ, એને શોધવા માટે આપણે આપેલ પ્રશ્ન છે એની છેલ્લી સંખ્યા જોશું. છેલ્લી સંખ્યા શું આપેલી છે? 3. કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 3 મળે છે? તો કે 7નો ઘન કરવાથી છેલ્લે તમને શું મળે? 3 મળે. એટલે આપણે અહીંયા શું લખી નાખશું? 7. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થઈ ગયો? 37. આપણા પ્રશ્નનો જવાબ શું થઈ ગયો? 37. 50,653નો ઘનમૂળ શોધો તો તમારો જવાબ જે છે શું આવી જશે? 37 આવી જશે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે આ બેઝિક વસ્તુ જે છે ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખવાનું છે. અને આપણા પરીક્ષાની અંદર મોટાભાગે પ્રશ્નો એવા જ આવતા હોય કે ભાઈ જેનો પરફેક્ટ સ્ક્વેર રૂટ, પરફેક્ટ ક્યુબ રૂટ જે છે એ નીકળતો હોય, પરફેક્ટ ઘનમૂળ જે છે એ નીકળતો હોય, એવી જ રકમ જે છે એ આપણા પ્રશ્નની અંદર મોટાભાગે આવવાની છે. એટલે આપણે કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે? ચાલો ત્યાર પછી હજી બેઝિક્સ ઉદાહરણ જે છે એ થોડાક જોઈ લઈએ અને આપણે જે છે એ રકમ આગળ વધારીએ. તો અહીંયા હવે થોડીક નાની સંખ્યા લઉં છું અને આપના અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ભાઈ 6,859 જે છે એનો ઘનમૂળ શોધવો છે તો આપણે છેલ્લી ત્રણ સંખ્યા છોડી દેશું. છેલ્લી ત્રણ સંખ્યા છોડી દેશું. વધેલી રકમ કઈ છે? હવે વધેલી રકમ આપણી પાસે કઈ મળી? 6, બરાબર છે? તો અહીંયા આપણે 1નો ઘન કરો કેટલા થશે? 1, જે વધેલી રકમ કરતાં શું થાય? ઓછા. તમે 2નો ઘન કરો કેટલા થશે? 8, જે વધેલી રકમ કરતાં વધી જાય છે, બરાબર? એટલે આ તો ચાલશે જ નહીં, બરાબર છે? એટલે આપણે અહીંયા જે છે એ શું કરવું પડશે કે ભાઈ 1 જો ઘન કરીને ચેક કર્યો છે એ જ વસ્તુ ચાલશે. એટલે અહીંયા 1 જે છે એને આપણે અહીંયા લેશું, બરાબર છે? આ 1 જે છે એને આપણે અહીંયા લખીશું. ક્લિયર છે મિત્રો? ચાલો આ પહેલો સ્ટેપ પૂરો થયો છે. બીજા સ્ટેપની અંદર ખાલી 1નો ઘન તો આટલો મોટો હોય નહીં એટલે એની બાજુમાં હજી એક રકમ હોવી જોઈએ, હજી એક સંખ્યા હોવી જોઈએ, બરાબર છે? તો આ હજી એક સંખ્યા શોધવા માટે આપેલી જે રકમ છે એની છેલ્લી સંખ્યા જોવાની. આપેલી રકમ છે એમાં છેલ્લી સંખ્યા શું છે? 9. કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 9 આવે? તો કે 9નો ઘન કરો ને તો જ છેલ્લે જે છે એ શું આવશે? 9 આવશે. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થઈ ગયો? 19. આપણા પ્રશ્નનો જવાબ જે છે એ શું થઈ જશે? 19 થઈ જશે. ક્લિયર છે મિત્રો? ચાલો ત્યાર પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈએ છે. 13,824 આનો ઘનમૂળ શોધવાનો છે. 13,824નો આપણે ઘનમૂળ શોધીએ છે તો અહીંયા છેલ્લી ત્રણ સંખ્યા છોડી દો, છેલ્લી ત્રણ સંખ્યા છોડી દો અને વધેલી સંખ્યા આપણી પાસે, વધેલી રકમ આપણી પાસે શું વધે છે? 13. તો 2નો ઘન કરવાથી અહીંયા કેટલા મળશે? 8, જે વધેલી રકમ 13 એના કરતાં ઓછા છે, બરાબર છે? એટલે આપણે 2નો ઘન જે છે એ કરીને ચેક કર્યું હતું એટલે આપણે અહીંયા જે છે શું લખીશું? 2. ક્લિયર છે મિત્રો? પણ ખાલી 2નો ઘન આટલો મોટો ન હોય એટલે એની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ હજી એક સંખ્યા કઈ છે એને નક્કી કરવા માટે આપેલો જે પ્રશ્ન છે એની છેલ્લી સંખ્યા જોશું. આપેલ પ્રશ્નની છેલ્લી સંખ્યા શું છે? 4. તો કઈ સંખ્યાનો આપણે ઘન કરવાથી છેલ્લે 4 મળે છે? તો કે 4નો ઘન કરો ને તો જ છેલ્લે 4 મળે. એટલે આપણા પ્રશ્નનો જવાબ જે છે શું થઈ જશે? અહીંયા 24. આપણા પ્રશ્નનો જવાબ શું થઈ જશે? 24. ક્લિયર છે મિત્રો? ચાલો હજી એક ઉદાહરણ જોઈ લઈએ છે. 42,875 આનો આપણે ઘનમૂળ શોધવાનું છે. તો આનો ઘનમૂળ શોધવા માટે આપણે શું કરીશું? છેલ્લી ત્રણ સંખ્યા છોડી દેશું. વધેલી રકમ આપણી પાસે 42 વધી છે. કઈ સંખ્યાનો ઘન કરવાથી 42 કરતાં ઓછા મળશે? તો કે 3નો ઘન કરશો તો 27, અને જે 42 કરતાં શું થશે? ઓછા થશે. એટલે અહીંયા આપણે
42 કરતાં અહીંયા ઓછા થશે, એટલે અહીંયા આપણે શું કરીશું, આ 3 જે છે એને લઈશું. તો 3 જે છે એને લઈશું, 3 ને આપણે અહીંયા આપણે 3નો ઘન કર્યો જેનો જવાબ 27 છે. 27 42 કરતાં ઓછા છે, અને હવે આપણે અહીંયા આ જે 3 છે એને જ અહીંયા લખી નાખશું, બરાબર છે. પણ ખાલી 3નો ઘન આટલો મોટો ન હોય એટલે એની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ, અને એ હજી એક સંખ્યા કઈ એને આપણે શોધવા માટે આપેલો જે પ્રશ્ન છે એનામાં એની છેલ્લી સંખ્યા જે છે એ ટૂંકમાં આપણે જોશું. તો છેલ્લી સંખ્યા અહીંયા 5 આપેલી છે, તો કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 5 મળે? 5નો ઘન કરવાથી જ છેલ્લે 5 મળશે, એટલે આપણો જવાબ થઈ જશે 35. ક્લિયર છે મિત્રો? એટલે અહીંયા 35 જે છે એ આપણા ક્વેશ્ચનનો આન્સર થઈ જશે. ઓલરાઈટ, ચાલો હજી એક ઉદાહરણ જે છે એ જોઈ લઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર થોડીક સંખ્યા મોટી લઉં છું. 941192 આનો ઘનમૂળ શોધવાનો છે. 941192 આનો આપણે ઘનમૂળ શોધવાનો છે. તો આનો ઘનમૂળ શોધવા માટે સેમ આપણો સ્ટેપ્સ જે છે સેમ રહેશે, કે ભાઈ છેલ્લી 3 સંખ્યા જે છે છેલ્લી 3 સંખ્યા એને આપણે છોડી દેશું, છેલ્લી 3 સંખ્યા છોડી દેશું. વધેલી સંખ્યા આપણી પાસે અહીંયા કઈ આવી છે? તો કે 941. વધેલી સંખ્યા આપણી પાસે કઈ આવી છે? 941. તો આપણે અહીંયા જોશું મિત્રો કે ભાઈ કદાચ આપણે 10નો ઘન કરો તો કેટલા થશે? 1000 થશે, બરાબર છે. 9નો ઘન કરો તો કેટલા થશે? 729 થશે. તો અહીંયા આપણે શું ધારી લેશું, અહીંયા આપણે શું લખી શકશું? તો કે 9નો ઘન કરીએ તો જેનો જવાબ જે છે એ 729, જે વધેલી રકમ છે એના કરતાં ઓછા છે. એટલે આપણે અહીંયા શું લઈશું? 9 લેશું. તો અહીંયા 9 જે છે એને આપણે અહીંયા લખી નાખીશું. પણ ખાલી 9નો ઘન આટલો મોટો ન હોય, ખાલી 9નો ઘન આટલો મોટો ન હોય એટલે એની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ, અને એ સંખ્યા કઈ હશે એને નક્કી કરવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની. હજી એક સંખ્યા કઈ હશે એ નક્કી કરવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની, અને છેલ્લી સંખ્યા અહીંયા આપણને શું આપેલી છે? તો કે 2 આપેલી છે. કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 2 મળે છે? તો કે 8નો ઘન કરવાથી છેલ્લે 2 મળે છે. તો અહીંયા આપણે 8 આવી જશે આપણો જવાબ, એટલે 98 જે છે આપણા પ્રશ્નનો જે છે એ ઘનમૂળ થશે, બરાબર છે. 98 × 98 × 98 કેલ્ક્યુલેટરમાં કરી લેજો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આપણો જવાબ સાચો છે કે ખોટો છે, જો વેરીફાઈ કરવાની જરૂર હોય તો, બરાબર છે. એટલે રકમ મેં એટલે થોડીક મોટી લીધી છે કે થોડીક મોટી રકમ હશે તો તમને એવું ન થવું જોઈએ કે ભાઈ આ રીતેમાં ચાલશે કે નહીં ચાલે. આ રીતે જે છે એ રકમ ગમે એટલી મોટી હશે એના માટે ચાલશે. અને હા, આપે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપે 1થી લઈ અને 20 સુધીના ઘન પાકા કરવાના છે. ક્યાં સુધીના? 20 સુધીના. ત્યારે તમને આ ઘનમૂળની અંદર કોઈ જ પ્રશ્ન જે છે એ નહીં આવે, એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો મિત્રો. કારણ કે એ જેટલું તમને પાકું હશે, જેટલું તમને યાદ હશે. હવે આ 729 જે છે એ 9નો ઘન છે એ તમને જો યાદ હોય તો આ પ્રશ્નની અંદર તમે ઝડપથી કરી શકશો, બરાબર છે. તો આ પ્રશ્નની અંદર તમે ઝડપથી કરી શકશો, એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. રાજ્ય સરકારની તમે પરીક્ષા આપતા હોય તો તમારે બહુ ઝાઝા જે છે એ ટૂંકમાં ઘન ધ્યાનમાં ન રાખવા પડે, 15 સુધી ઇનફ છે. કેન્દ્ર સરકારની પરીક્ષાઓ તમે આપતા હો તો તમારે 20 સુધી જે છે એ ઘન ધ્યાનમાં રાખવા પડશે. આ રીત જે શીખવાડી રહ્યો છું આ દરેકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ આવશે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એમાં કોઈ જ તફાવત પડશે નહીં. રીત જે છે એ તો બેઝિક ગણિતની જે છે રીત છે, એટલે એ તમને ત્યાં ધ્યાનમાં આવશે, બરાબર છે. એ તમને ત્યાં ઉપયોગી થશે. ચાલો નેક્સ્ટ ઉદાહરણ જે છે આપણે જોઈએ છે. નેક્સ્ટ ઉદાહરણની અંદર છેલ્લી 3 સંખ્યા છોડી દઈએ, બરાબર છે. વધેલી સંખ્યા અહીંયા 1092 છે. વધેલી સંખ્યા શું છે? 1092. કઈ સંખ્યાનો ઘન કરવાથી આપણે અહીંયા 1092 જે છે એ ટૂંકમાં એના કરતાં ઓછા મળશે? તો કે 10નો ઘન કરશો કેટલા થશે? 1000, જે વધેલી સંખ્યા 1092 છે એના કરતાં આપણને ઓછા મળશે. તો આપણે અહીંયા 10 જે છે એ એ રકમ અહીંયા આપણે લઈ લેશું. તો 10ને જે છે આપણે અહીંયા લખી લઈએ છીએ. હવે 10 ખાલી 10નો ઘન આટલો મોટો તો ન હોય એટલે એની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. તો બાજુમાં હજી એક સંખ્યા કઈ છે એને ધ્યાનમાં એને જે છે શોધવા માટે આપેલો જે પ્રશ્ન છે એની છેલ્લી સંખ્યા જોશું. આપેલો પ્રશ્ન છે એની છેલ્લી સંખ્યા 7. કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 7 મળે? તો કે 3નો ઘન કરવાથી છેલ્લે શું મળે? 7 મળે. તો અહીંયા આપણા પ્રશ્નનો જવાબ શું થઈ જશે? 103. આપણા પ્રશ્નનો જવાબ શું થઈ જશે? 103. ક્લિયર છે મિત્રો? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન અહીંયા આવે છે કે ભાઈ 1,59,712 આનો આપણે જવાબ આપવાનો છે. આનો આપણે જે છે ઘનમૂળ શોધવાનો છે. છેલ્લી 3 સંખ્યા આપણે અહીંયા છોડી દઈએ છીએ. છેલ્લી 3 સંખ્યા છોડી દઈએ એટલે 1,259 જે છે અહીંયા આપણને મળે, બરાબર છે. 1,259 અહીંયા આપણને મળશે. તો છેલ્લી 3 સંખ્યા છોડી દેવાથી 1,259
આ રકમ આપણને મળે છે વધેલી રકમ તરીકે, બરાબર છે? તો કઈ સંખ્યાનો આપણે અહીંયા ઘન કરીશું, બરાબર છે મિત્રો? તો અહીંયા એટલું ધ્યાનમાં રાખો, 10નો ઘન કરો કેટલો થશે 1000, તમે 11નો ઘન કરો કેટલા થશે 1331, બરાબર છે? તો અહીંયા 11નો ઘન કરવાથી 1331 જે આના કરતાં વધી જાય છે, એટલે અહીંયા પણ ફરીથી આપણે શું કરવું પડશે, 10નો જ ઘન લેવો પડશે, જે 1000 થાય છે, જે વધેલી રકમ કરતાં શું આવે, ઓછા આવે, એટલે અહીંયા પણ આપણે શું લખીશું, 10 જ લખીશું, અહીંયા પણ આપણે શું લખીશું, 10 જ લખીશું, બરાબર છે? તો આ જ 10 આપણે અહીંયા લખી નાખીશું, અને ત્યાર પછી ખાલી 10નો ઘન આટલો મોટો ન હોય એટલે બાજુમાં હજી એક રકમ હોવી જોઈએ, અને એ રકમ કઈ છે એના માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની. આપેલ પ્રશ્ન છેલ્લી સંખ્યા કઈ છે? 2. તો કઈ સંખ્યાનો ઘન કરવાથી છેલ્લે 2 આવે? તો કે 8નો ઘન કરવાથી છેલ્લે 2 આવે, તો આપણો જવાબ જશે શું થઈ જશે, 108. આપણો જવાબ શું થઈ જશે, 108. ક્લિયર છે મિત્રો? ઓછામાં ઓછા 8 થી 10 જેવા ઉદાહરણો જશે મેં આપને અહીંયા લીધા સમજાવ્યા, એનાથી રીત જશે હું માનું ત્યાં સુધી કંઠસ્થ થઈ ગઈ હશે, બરાબર છે? ઘનમૂળની અંદર જે પણ કાંઈ પ્રશ્ન આપની સમક્ષ આવશે તો એની અંદર જે છે એ આપ ખાસ કરીને કરી શકશો. હજી એક વિશિષ્ટ વાત તમને કહી દઉં, બરાબર છે, સાથે સાથે કે ભાઈ આ ઘનમૂળ જે છે એની અંદર તમે આ બધા જ પ્રશ્નો પાકા કરજો, પછી આગળ જતા લેક્ચર્સની અંદર પોઈન્ટવાળા ઘનમૂળ હશે ને તો પણ એ હું આપને અહીંયા સમજાવી દઈશ, બરાબર છે? પોઈન્ટવાળા ઘનમૂળ જે છે એ પણ હું આપને અહીંયા સમજાવી દઈશ, પણ પહેલાં આટલી રીત બેઝિક જે છે એને તમે ધ્યાનમાં રાખી લો, આટલું બેઝિક ધ્યાનમાં રાખી લેશો પછી એ પણ જે છે એ તમને ખ્યાલ આવવા માંડશે, બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ કરીને તમે અહીંયા ધ્યાનમાં રાખજો. ક્લિયર છે મિત્રો? ચાલો ત્યાર પછી હવે નેક્સ્ટ આગળ વધીએ છીએ, અને હવે આવીએ છીએ આપણે વર્ગમૂળ ઉપર, બરાબર છે? વર્ગમૂળ સ્ક્વેર રૂટ જે છે એ આ આપણે ખાસ કરીને કરવાનું છે. તો સ્ક્વેર રૂટની અંદર પણ આપણે સેમ જેમ ઘનમૂળમાં લાસ્ટ ડિજિટને આપણે ધ્યાનમાં રાખેલી પાકી કરેલી હતી, એવી રીતે આની પણ લાસ્ટ ડિજિટ આપણે જે છે અહીંયા ધ્યાનમાં રાખીશું અને પાકી કરીશું, બરાબર છે? કન્ટિન્યુ વિડીયો છે, એક જ વિડીયોની અંદર બંને વસ્તુ સમજાવું છું, બંને વસ્તુ શીખવાડું છું, ભેગી ન થઈ જાય એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર છે? આ ખાસ કરીને આપ જે છે ટૂંકમાં ધ્યાને લેજો. લાસ્ટ ડિજિટ 1નો વર્ગ કરો તો છેલ્લે 1 જ આવશે, 2નો વર્ગ કરો છેલ્લે 4 આવશે, 3નો વર્ગ કરો છેલ્લે 9 આવશે, 4નો વર્ગ કરો ચારનો વર્ગ 16 થશે પણ છેલ્લી સંખ્યા શું થશે, 6. 5નો વર્ગ 25 છેલ્લી સંખ્યા 5, 6નો વર્ગ 36 છેલ્લી સંખ્યા 6, 7નો વર્ગ 49 છેલ્લી સંખ્યા 9, 8નો વર્ગ 64 છેલ્લી સંખ્યા 4, 9નો વર્ગ 81 છેલ્લી સંખ્યા 1, બરાબર છે? એટલે આ આપણે જે છે ટૂંકમાં વર્ગ કરીએ એની છેલ્લી સંખ્યા અહીંયા આપણને મળે છે, બરાબર છે? ઓકે, ત્યાર પછી બીજી અગત્યની વસ્તુ જે છે એ કહી દઉં આપને કે તમે 1નો વર્ગ કરો તો પણ છેલ્લી સંખ્યા 1 જ મળે, અને 9નો વર્ગ કરો તો પણ છેલ્લી સંખ્યા આપને શું મળશે, 1 જ મળશે. આ બંને વસ્તુ જે છે એ સેમ રહેશે. તમે 2નો વર્ગ કરો છેલ્લી સંખ્યા 4 રહેશે, અને 8નો વર્ગ કરો તો પણ છેલ્લી સંખ્યા શું રહેશે, 4 રહેશે. તમે 3નો વર્ગ કરો છેલ્લી સંખ્યા 9 રહેશે, 7નો વર્ગ કરવાથી પણ છેલ્લી સંખ્યા 9 આવે છે, 4નો વર્ગ કરો છેલ્લી સંખ્યા 6 રહેશે, 6નો વર્ગ કરવાથી પણ છેલ્લી સંખ્યા 6 જ રહેશે. ખાલી 5નો વર્ગ કરવાથી જે સંખ્યા ઈ નહીં રહે છે અહીંયા, ક્લિયર છે? ઘનમૂળ જેવું નથી, એટલે અહીંયા જે છે ટૂંકમાં ખાસ કરીને આ બાબત આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. આ જ વસ્તુના આધારે પણ આપણે જવાબ આપી શકશું 100%, બરાબર છે? રીત શીખવાડીશ એટલે આપને ખ્યાલ આવશે. આટલી વસ્તુ ક્લિયર છે મિત્રો? ઓલરાઈટ, ચાલો. ઓલા આ વસ્તુ જે છે ઘનમૂળ વર્ગમૂળ શોધવામાં એક સ્ટેપ જે છે એ વધી જાય છે, અને કયો છે એ આપણે અહીંયા જોઈ લઈએ. આટલી બેઝિક્સ વસ્તુ ખ્યાલ આવી ગઈ. કદાચ કોઈને પ્રશ્ન હોય તો એક ઉદાહરણ તરીકે સમજાવી દો કે ભાઈ 1નો તમે વર્ગ કરો તો છેલ્લી સંખ્યા શું આવશે, 1. તમે 11નો વર્ગ કરો તો કેટલા થાય, 121, બરાબર છે? જે છેલ્લી સંખ્યા અહીંયા પણ 1 છે તો અહીંયા પણ જે છે શું આવે છે, 1. તમે 21નો વર્ગ કરો, 21નો વર્ગ કરો તો જવાબ શું આવે છે, 441. તો અહીંયા છેલ્લી સંખ્યા 1 છે તો અહીંયા પણ છેલ્લી સંખ્યા શું આવી જશે, 1. ક્લિયર છે મિત્રો? એટલે આ વસ્તુ આપણે લાસ્ટ ડિજિટ એટલે કામ આવે છે, બરાબર? આપણે તો રિવર્સ જવાનું છે, આ 441નું વર્ગમૂળ શોધવાનું છે. તો અહીંયા છેલ્લી સંખ્યા 1 છે તો અહીંયા જવાબ જે છે એમાં પણ છેલ્લી સંખ્યા 1 જ આવે, બરાબર છે? એટલે આ બંને વાઇસ વર્ષા બંને રીતે આપણને અહીંયા કામ આવી શકે છે, અન્ડરસ્ટુડ? એટલે આપણે આ જ બેઝિક્સને ધ્યાનમાં રાખી અને આપણે અહીંયા આગળ વધીશું. હજી એક જે છે નાનકડું ઉદાહરણ સમજાવી દઉં કે ભાઈ 2નો વર્ગ કરો તો છેલ્લી સંખ્યા આપને શું મળે છે, 4. તમે 12નો વર્ગ કરો તો 12નો વર્ગ કેટલા થશે, 144, અને છેલ્લી સંખ્યા જે છે આપણને કેટલા મળે છે, 2. તમે 22નો વર્ગ કરો, બરાબર છે, તો 22નો વર્ગ કેટલો થશે, 484. તો અહીંયા પણ જે છે 2 છે તો 2 હોય તો છેલ્લી સંખ્યા શું આવે છે, 4.
અહીંયા છેલ્લી સંખ્યા બે છે તો છેલ્લી સંખ્યા શું આવે છે? ચાર. એટલે આ વસ્તુ જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ લાસ્ટ ડિજિટ આ રીતે અહીંયા આપણને ઉપયોગ થાય છે, બરાબર છે? એટલે આપણે તો આનો વર્ગમૂળ શોધવાનું છે. 448 વર્ગમૂળ શોધો, છેલ્લી સંખ્યા ચાર હોય તો અહીંયા જવાબમાં છેલ્લી સંખ્યા બે આવે. અન્ડરસ્ટુડ? એટલે આ રીતે આપણે વર્ગમૂળ જે છે એની અંદર પણ આપણે હેલ્પફુલ થશે, બરાબર. ચાલો તો ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ. 2704 આનો વર્ગમૂળ શોધવાનો છે. અહીંયા જ્યારે કાંઈ જ લખેલું ન હોય મિત્રો, ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું કે આ વર્ગમૂળ શોધવાનું છે એવું આપણને કહેવા માંગે છે, બરાબર. તો 2704 એનો વર્ગમૂળ શોધવું છે. વર્ગમૂળ માટે છેલ્લી બે સંખ્યા છોડવાની. વર્ગમૂળ માટે છેલ્લી કેટલી સંખ્યા છોડવાની મિત્રો? છેલ્લી બે જ સંખ્યા છોડવાની છે. બહુ વધારે સંખ્યા આપણે અહીંયા છોડવાની નથી. ત્યાર પછી વધેલી સંખ્યા, સેમ ઘન તરીકે જ અહીંયા કોઈ એવી સંખ્યાનો તમારે વર્ગ કરવાનો કે જેનો જવાબ વધેલી સંખ્યા કરતાં શું આવે? ઓછો આવે, બરાબર છે? તો અહીંયા 5 વર્ગ કરીશ કેટલા થશે? 25 થશે, જેનો જવાબ 27 કરતાં ઓછો મળે છે, બરાબર છે? એટલે આ વસ્તુ અહીંયા આપણને ચાલશે. તો આપણે હવે અહીંયા શું કરીશું કે ભાઈ આ જે 5 છે જેનો વર્ગ કરીને આપણે ટ્રાય કરી, એ 5 આપણે અહીંયા લખી લેશું, બરાબર છે? એ 5 આપણે અહીંયા લખી લેશું. આ 5 આપણે અહીંયા લખી લીધા. ત્યાર પછી મિત્રો, ખાલી 5 વર્ગ એટલો મોટો ન હોય એટલે 5 બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને 5 બાજુમાં હજી એક સંખ્યા કઈ હશે એને શોધવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોશું, જે 4 આપેલી છે. કઈ સંખ્યાનો ઘન કરવાથી, સોરી વર્ગ કરવાથી છેલ્લે 4 મળે છે? તો કે 2 વર્ગ કરો તો છેલ્લે 4 મળે, અને 8 વર્ગ કરો તો પણ છેલ્લે 4 મળે. એટલે કાં તો આપણો જવાબ 52 હશે, ને કાં આપણો જવાબ 58 હશે. કાં તો આપણો જવાબ 52 હશે, ને કાં આપણો જવાબ શું હશે મિત્રો? 58 હશે. એટલે આ બંનેમાંથી કોઈ પણ એક જે છે એ જવાબ આપણો હોઈ શકે. એટલે આપણે અહીંયા આ બંનેમાંથી કયો જવાબ છે એને ફાઇનલ કરવા માટે શું કરીશું? આ જે 5 છે એના પછીની સંખ્યા કઈ આવે? 6. તો 5 × 6 કેટલા થશે? 30. 5 × 6 કેટલા થશે? 30, બરાબર છે? આ ગુણાકાર કરી, આ ગુણાકાર કરી, અને એટલું ધ્યાનમાં આપવાનું કે ગુણાકાર કરતાં, ગુણાકાર કરતાં વધેલી સંખ્યા, વધેલી સંખ્યા એ ઓછી છે કે વધારે, બરાબર છે? ગુણાકાર કરતાં આ વધેલી સંખ્યા ઓછી કે વધારે? તો કે વધેલી સંખ્યા જે છે એ આના કરતાં શું છે? ઓછી, એટલે કે નાની છે. તો આ બંનેમાંથી નાનો જવાબ શું થશે? 52. તો આ આપણો જવાબ આવશે. ક્લિયર છે મિત્રો? હજી એક વખત રિપીટ કરું છું, ધ્યાન આપજો. આપણે 2 અથવા 8 આપણને મળ્યા, એટલે કે 52 અથવા 58, આ બંનેમાંથી કોઈ એક આપણો જે છે જવાબ હોવો જોઈએ, બરાબર છે? આ પ્રશ્નનો વર્ગમૂળ જે છે 52 અથવા 58 હોવો જોઈએ. તો એને નક્કી કરવા માટે આપણે શું કરીશું કે જે 5 છે એના પછીની સંખ્યા, 5 પછી શું આવે? 6. તો એના પછીની સંખ્યા 6 છે, એની સાથે ગુણાકાર કરો. તો 6 × 5 = 30 થશે. ગુણાકારવાળી સંખ્યા કરતાં, ગુણાકારવાળી સંખ્યા કરતાં વધેલી સંખ્યા, વધેલી સંખ્યા ઓછી કે વધારે? વધેલી રકમ જે છે એ ઓછી કે વધારે? તો આ 27 30 કરતાં ઓછા, 27 30 કરતાં ઓછા. એટલે આ બંનેમાંથી જે ઓછો એટલે કે નાનો જવાબ હોય એ આપણો જવાબ થશે. આ બંનેમાંથી જે નાની રકમ હોય ને એ શું થશે? આપણો જવાબ થશે 52, બરાબર. હજી એક ઉદાહરણ સાથે આપણે સમજી લઈએ, ધ્યાન આપજો. આ પહેલું ઉદાહરણ હતું, હજી એક ઉદાહરણ સાથે આપણે જે છે આ પ્રશ્નને સમજશું. બીજા ઉદાહરણની અંદર 8281 જવાબ શોધવાનો છે. વર્ગમૂળ છે એટલે છેલ્લી બે સંખ્યા છોડીશું, વર્ગમૂળ છે એટલે છેલ્લી બે સંખ્યા છોડીશું. અહીંયા વધેલી રકમ આપણી પાસે શું આવે છે? 82, બરાબર છે? તો કે 9 વર્ગ કરો તો કેટલા થાય? 81 થાય, જે વધેલી રકમ કરતાં ઓછા છે. એટલે આ 9 જે છે એ આપણે હવે ચાલશે અહીંયા. એટલે આ 9 જે છે એને આપણે અહીંયા લખી નાખીશું. પણ ખાલી 9 જે છે એ એનો વર્ગ આટલો મોટો ન હોય, એટલે 9 બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ સંખ્યા કઈ છે એને નક્કી કરવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની, આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની. હવે છેલ્લી સંખ્યા 1 છે. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે 1 આવે છે? તો કે અહીંયા 1 વર્ગ કરવાથી 1 આવે, અને 9 વર્ગ કરવાથી શું આવે? છેલ્લે 1 આવે છે, બરાબર છે? એટલે કાં તો 91 અને કાં 99 આ બંનેમાંથી કોઈ આપણો જવાબ હોવો જોઈએ. કાં તો 91 કાં 99 આ બંનેમાંથી આપણો જવાબ હોવો જોઈએ. તો આ જવાબ કયો છે એ નક્કી કરવા માટે આપણે શું કરીશું કે 9 પછી શું આવે? સંખ્યા 10. 9 × 10 કેટલા થશે? 90 થશે. એટલે 90 જે છે એ આપણે ગુણાકાર કરીને અહીંયા લઈ લીધા. હવે વધેલી સંખ્યા કેટલી હતી?
તો કે 82 હતી. વધેલી સંખ્યા ગુણાકારવાળી સંખ્યા કરતાં ઓછી કે વધારે? તો કે ઓછી. વધેલી સંખ્યા ઓછી છે, વધેલી સંખ્યા નાની છે. તો આ બંનેમાંથી નાનો જવાબ જે છે એ શું છે? 91. આ આપણો જવાબ. ક્લિયર છે મિત્રો? યસ ઓર નો? રીત ખ્યાલ આવી. હજી એક ઉદાહરણ સાથે આપણે સમજીએ છીએ, બરાબર છે? જરાય ચિંતા ન કરો, આ તમને કંઠસ્થ થઈ જાય એવું જ કરીશ, બરાબર છે? ત્યાં સુધી ખાસ કરીને સમજાવતો રહીશ. તો હવે આપણે આગળ જોઈએ છે. 10816 આનો આપણે 10816 એનો આપણે વર્ગમૂળ શોધવાનો છે. તો છેલ્લી બે સંખ્યા, છેલ્લી બે સંખ્યા આપણે અહીંયા છોડી દેશું. છેલ્લી બે સંખ્યા 16 છે એને છોડી દીધા. વધેલી રકમ અહીંયા આપણને શું મળે છે? 108. તો 10નો વર્ગ કરો કેટલા થશે? 100. જે 108 કરતાં આપણને ઓછા મળે છે, એટલે આ 10 જે છે એને ખાસ કરીને આપણે અહીંયા લઈશું. તો આ 10ને આપણે અહીંયા લખી નાખીએ. હવે ખાલી 10નો વર્ગ આટલો મોટો તો હોય નહીં, એટલે 10ની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. આ 10ની બાજુમાં હજી એક સંખ્યા કઈ હશે એને નક્કી કરવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની. આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા 6 છે, બરાબર છે? કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે આપણને 6 મળે છે? તો કે 4નો વર્ગ કરવાથી 6 મળે, અને 6નો વર્ગ કરવાથી છેલ્લે શું મળે? 6 મળે છે, બરાબર છે મિત્રો? તો અહીંયા કાં તો 104 અને કાં તો 106 આ બંનેમાંથી કોઈ આપણો જવાબ હોવો જોઈએ, બરાબર છે? તો આ બંનેમાંથી આપણો જવાબ શું હશે એને નક્કી કરવા માટે 10 પછી શું આવે? 11. તો 10 × 11 કેટલા થઈ જશે? 110, બરાબર છે? આ ગુણાકારવાળી સંખ્યા કરતાં વધેલી સંખ્યા, વધેલી રકમ નાની કે મોટી? તો વધેલી રકમ જે છે એ નાની છે. તો આમાં જવાબ આપણો શું થઈ જશે? નાનો. એટલે 104 જે છે એ આપણો જવાબ થઈ જશે. ક્લિયર છે મિત્રો? યસ ઓર નો? બસ આ જ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે દરેકે દરેક વર્ગમૂળના જે છે એ દાખલા ગણવાના છે, બરાબર છે? ચાલો તો હવે આગળ વધીએ છે બીજા ઉદાહરણ સાથે. ₹3,250, બરાબર છે? તો અહીંયા આપણે વર્ગમૂળ શોધવાનો છે. તો વર્ગમૂળ શોધવા માટે છેલ્લી બે સંખ્યા છોડી દેશું. 32 છે વધેલી રકમ, બરાબર છે? કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 32 કરતાં ઓછા મળે? તો કે 5નો વર્ગ કરીશું તો જ આપણને 32 કરતાં શું મળશે? 5નો વર્ગ કરીશું તો જ આપણને 32 કરતાં ઓછા મળશે. 25 આવે અને એ 32 કરતાં ઓછા કહેવાય, બરાબર? તો આપણે આ 5 છે એને જ આપણે અહીંયા લખી નાખીએ. 5ને આપણે અહીંયા લખી નાખીએ, પણ ખાલી 5નો વર્ગ આટલો મોટો ન હોય. ખાલી 5નો વર્ગ જે છે એ આટલો મોટો ન હોય, એટલે 5ની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ સંખ્યા કઈ છે એને શોધવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોશું. આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા 9 છે, બરાબર? કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે 9 આવે? તો કે 3 અને 7. 3 અને 7 આ બંનેનો વર્ગ કરવાથી છેલ્લે શું આવશે? 9 આવશે. એટલે આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં રાખીશું કે આ 3 અને 7નો વર્ગ કરવાથી આપણે છેલ્લે શું આવશે? 9 આવશે. તો હવે એટલે આપણો જવાબ કાં તો 53 ને કાં તો 57 હોય, બરાબર છે? તો 53 અથવા 57માંથી કયો જવાબ છે એને નક્કી કરવા માટે શું કરીશું? 5 પછીની સંખ્યા 6 એની સાથે ગુણાકાર કરીશું. ગુણાકાર સાથે સંખ્યા આપણને 30 મળે છે. વધેલી સંખ્યા આપણી પાસે શું છે? 32 છે. તો આ વધેલી સંખ્યા ગુણાકારવાળી સંખ્યા કરતાં નાની કે મોટી? તો આ વધેલી સંખ્યા આ વખતે મોટી આવી છે. તો આ બંનેમાંથી જે મોટી સંખ્યા છે એ આપણો જવાબ થઈ જશે. મોટી સંખ્યા 57 છે, એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થશે? 57. ક્લિયર છે મિત્રો? એટલે આપણા પ્રશ્નનો જવાબ જે છે એ શું થઈ જશે? 57 થઈ જશે. એટલે આ વસ્તુ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ છે. 3,969 સાથે જશે એ સમજીએ. ઓકે, નેક્સ્ટ ઉદાહરણની અંદર આપણને કીધું છે 3,969 આનો આપણે વર્ગમૂળ શોધવાનો છે. તો અહીંયા છેલ્લી 3 સંખ્યા જે છેલ્લી 2 સંખ્યા વર્ગમૂળની અંદર છોડી દેશું. 69 છોડી દીધા. 39 જે છે એ વધેલી રકમ છે. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે આપણે જે છે ટૂંકમાં આના કરતાં ઓછા આવી શકે? તો આપણે અહીંયા જે છે એ 6નો વર્ગ કરીશું. કેટલા થશે? 36 થશે. અને આ 36 જે છે એ વધેલી સંખ્યા કરતાં શું છે? ઓછા છે. તો આપણે આ 6 જે છે એને જ આપણે અહીંયા લખી નાખશું. તો આ 6ને આપણે અહીંયા લખી નાખ્યા. ત્યાર પછી આ ખાલી 6નો વર્ગ આટલો મોટો ન હોય, એટલે 6ની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ સંખ્યા નક્કી કરવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોશું. છેલ્લી સંખ્યા 9 આપેલી છે. કઈ સંખ્યાનો ઘન વર્ગ કરવાથી છેલ્લે 9 મળે? તો આપણે હમણાં થોડીક વાર પહેલાં જ જોયું કે ભાઈ કાં તો તમે 3 અને કાં તો 7 બંનેમાંથી કોઈ એક હોવો જોઈએ, એટલે 63 અથવા 67 આપણો જવાબ હોવો જોઈએ. આ જવાબ નક્કી કરવા માટે 6 પછી સંખ્યા કઈ આવે? 7. 6 7 42. તો આ 42 જે છે એના કરતાં
વધેલી સંખ્યા 39. 39 જે છે એ ગુણાકારવાળી સંખ્યા કરતાં નાની કે મોટી? તો 39 જે છે એ નાની છે, તો આ બંનેમાં નાની સંખ્યા કઈ આવી જશે? 63, જે આપણો જવાબ થઈ જશે. ક્લિયર છે મિત્રો? ચાલો નેક્સ્ટ ઉદાહરણ જે છે હજી એક જોઈ લઈએ. નેક્સ્ટ ઉદાહરણની અંદર તો અહીંયા 6084 આનો આપણે ઘન વર્ગમૂળ શોધવાનો છે. તો અહીંયા 84 આપણે છોડી જશું અને આપણી પાસે વધે છે કેટલા? 60. તો આપણે શું કરીશું કે કઈ સંખ્યાનો વર્ગ કરવાથી આપણને 60 કરતાં ઓછા મળે? તો કે 7નો વર્ગ કરીશું, કેટલા થશે? 7નો વર્ગ 49, બરાબર છે. 8નો વર્ગ કરીએ તો કેટલા થશે? 64, જે 60 કરતાં વધી જાય એટલે 8 ન ચાલે. એટલે આપણે આ 7 જે છે એને અહીંયા લઈએ, તો 7 આપણે અહીંયા લખી નાખશું. પણ ખાલી 7નો વર્ગ એટલો મોટો ન હોય, એટલે 7ની બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને હજી એક સંખ્યા કઈ છે એને ધ્યાનમાં રાખવા માટે કે એને શોધવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા જોવાની. છેલ્લી સંખ્યા 4 છે. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે 4 મળે? તો કે 4 અથવા 6. 4 અથવા 6 આ બંનેનો વર્ગ કરવાથી છેલ્લે શું મળે છે? સોરી, 4 જે છે એ 4 અથવા 6થી નથી મળતો, 4 આપણને મળે છે 2 અથવા 8. 2નો વર્ગ કરો તો 4 મળે અને 8નો વર્ગ કરો તો 4 મળે. એટલે આપણો જવાબ 72 અથવા 78, બંનેમાંથી કોઈ એક હોવો જોઈએ. એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? 7 છે એના પછીની સંખ્યા 8, 7 8 56 થશે, બરાબર છે. એટલે કે ગુણાકારવાળી સંખ્યા કરતાં વધેલી સંખ્યા જે 60 છે, એટલે વધેલી સંખ્યા જે છે એ નાની કે મોટી? તો વધેલી સંખ્યા મોટી છે. તો વધેલી સંખ્યા મોટી તો જવાબ પણ જે છે શું આવી જશે? મોટો. એટલે આપણો જવાબ શું થઈ જશે? 78. ક્લિયર છે મિત્રો? ચલો નેક્સ્ટ ઉદાહરણ જોઈએ છે. 7396 આનો આપણે જે છે એ જવાબ શોધવાનો છે. તો 7396માંથી 96 મૂકી દેશું. 73 જે છે એ વધેલી સંખ્યા આપણી પાસે વધે છે. તો 73 કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 73 કરતાં ઓછા મળે? તો કે 8નો વર્ગ કરો જે કેટલા મળશે? 64. તો 64 જે છે એ 73 કરતાં ઓછા ગણાશે. એટલે આપણે અહીંયા જે છે એ શું લખી નાખશું? 8. 8 લખી નાખ્યા પછી ખાલી 8નો વર્ગ આટલો મોટો તો હોય નહીં, એટલે બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ બાજુમાં હજી એક સંખ્યા કઈ હશે એને નક્કી કરવા માટે આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા આપણે જોશું. છેલ્લી સંખ્યા આપણને આપેલી છે 6. કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે 6 આવે છે? તો કે 4નો વર્ગ કરો તો 6 આવે અને 6નો વર્ગ કરો તો 6 આવે, બરાબર છે. એટલે કાં તો 64 ને કાં તો સોરી કાં તો 84 ને કાં તો 86, બંનેમાંથી કોઈ એક આપણો જવાબ હોઈ શકે. તો આ બંનેમાંથી કયો જવાબ છે એને ધ્યાનમાં રાખવા માટે, એને શોધવા માટે 8 પછીની સંખ્યા 9, 8 9 72, બરાબર છે. અને એને આપણે વધેલી સંખ્યા જે છે એ શું છે? 73. 73 72 કરતાં નાની સંખ્યા કે મોટી? તો કે મોટી સંખ્યા છે. સંખ્યા મોટી તો જવાબ પણ જે છે શું આવી જશે? મોટો. એટલે 86 આપણો જવાબ થઈ જશે. ક્લિયર છે મિત્રો? એટલે આ વસ્તુ આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. અન્ડરસ્ટુડ? તો આ બાબતને ધ્યાનમાં રાખી અને હજી બીજા જે છે એ ટૂંકમાં થોડાક ઉદાહરણ જોઈ લઈએ. ચાલો 88 36 આનો આપણે જે છે એ વર્ગમૂળ શોધવાનો છે. તો ફરીથી જે છે એ સ્ટેપ્સને તમને ધ્યાનમાં રહીએ એના માટે, બરાબર છે. તો અહીંયા 36 મૂકી દેશું અને ત્યાર પછી 88 જે છે એને આપણે વધેલી રકમ છે. તો કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 88 કરતાં ઓછા મળે? તો કે 9નો વર્ગ કરીશું, કેટલા થશે? 81. 81 88 કરતાં ઓછા આવે છે, એટલે આપણે અહીંયા જે છે એ શું લખી નાખશું? 9, બરાબર છે મિત્રો. સ્ટેપ્સ તમને મગજમાં રહી જાય, સ્ટેપ્સ તમને યાદ રહી જાય એટલે વારંવાર જે છે એ ટૂંકમાં અને વધારે ઉદાહરણ સાથે જે છે આપને સમજાવું છું ખાસ કરીને. તો અહીંયા 9 લખી દીધા પછી ખાલી 9નો વર્ગ આટલો મોટો ન હોય, એટલે બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને હજી એક સંખ્યા કઈ છે એને શોધવા માટે આપેલી રકમ છે એને છેલ્લી સંખ્યા જોશું. આપેલી રકમ છે એની છેલ્લી સંખ્યા 6 છે, બરાબર. તો અહીંયા પણ કાં તો 94 અને કાં તો 96, આ બંનેમાંથી કોઈ એક આપણો જવાબ હોઈ શકે. આ બંનેમાંથી કયો જવાબ છે એને નક્કી કરવા માટે 9 ગુણ્યા શું કરીશું? 10. કેટલા થઈ જશે? 90. 90 કરતાં 88, 88 નાની રકમ છે તો જવાબ પણ નાનો થશે, એટલે અહીંયા 94 જે છે એ આપણો જવાબ થઈ જશે. ક્લિયર છે? બહુ વધારે લખવાની જરૂર નથી. જો કંઠસ્થ થઈ ગયું હોય તો આટલું બધું લખવાની જરૂર નથી. આ તો ખાલી તમને સમજાવવા માટે જે છે હું અહીંયા લખી રહ્યો છું, એટલે આ એક વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખીશું. ક્લિયર? તો હજી એક ઉદાહરણ છેલ્લું જોઈ લઈએ. હવે આ ઉદાહરણ થોડુંક મોટું છે, બરાબર છે. અત્યાર સુધી 4 આંકડાની સંખ્યા જોઈતી, હવે 5 આંકડાની સંખ્યા આપણે જોઈએ છે. 5 આંકડાની સંખ્યાની અંદર જવાબ જે છે શું આવશે એને ધ્યાને લઈએ. તો આપણે તો છોડવાના છેલ્લી 2 જ સંખ્યા, બરાબર છે. આપણે તો છોડવાની છે કેટલી? છેલ્લી 2 જ સંખ્યા છોડવાની છે, કારણ કે વર્ગમૂળ શોધીએ છે એટલે અહીંયા કોઈ ફેરફાર નહીં થાય. હવે અહીંયા વધે છે કેટલા? 166. અહીંયા વધે છે કેટલા? 166.
કઈ સંખ્યાનો વર્ગ કરવાથી 166 કરતાં ઓછા મળશે? તો આના માટે તમને વર્ગ જે છે એ મોઢે આવડવો જોઈએ. વર્ગ જો તમને મોઢે નહીં આવડે તો ક્યાંક ને ક્યાંક તકલીફ પડશે મિત્રો. એટલે 25 સુધી ઓછામાં ઓછી જે છે એ વર્ગ તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. હવે 12નો વર્ગ કરો 144, 13નો વર્ગ કરો 169, એટલે 12નો વર્ગ જે છે એ આપણને આના 166 કરતાં ઓછા મળશે. એટલે આપણે અહીંયા શું લખીશું કે ભાઈ 12નો વર્ગ કર્યો કેટલા મળ્યા? 144, જે આના કરતાં ઓછા છે. એટલે આપણે અહીંયા એક 12 જે છે એ લખી નાખીશું, બરાબર છે. 12 ખાલી 12નો વર્ગ આટલો મોટો ન હોય એટલે બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. ખાલી 12નો વર્ગ આટલો મોટો ન હોય એટલે બાજુમાં હજી એક સંખ્યા હોવી જોઈએ. અને એ હજી એક સંખ્યા કઈ છે એને ધ્યાનમાં, એને ધ્યાને લેવા માટે, એને શોધવા માટે આપેલા પ્રશ્નની જે છે એ છેલ્લી સંખ્યા જોશું. આપેલા પ્રશ્નની છેલ્લી સંખ્યા શું આવી ગઈ છે? એક. જે લોકો એક આપેલી છે તો હવે આપણે શું કરીશું, કાં તો કઈ સંખ્યાનો વર્ગ કરવાથી છેલ્લે એક મળે છે? એક અથવા નવ, એટલે 121 અથવા 129. આ આપણો જવાબ હોવો જોઈએ. આ બંનેમાંથી કોઈ એક આપણો જવાબ હશે. તો હવે આ બંનેમાંથી આપણો જવાબ નક્કી કરવા માટે 12નો ગુણાકાર કોની સાથે કરીશું? 13 સાથે, બરાબર છે. તો 12 × 13 કેટલા થશે? 156, 156, બરાબર છે. તો 156 કરતાં વધેલી રકમ 166, જે શું છે વધેલી રકમ 156 કરતાં મોટી છે. તો આપણો જવાબ પણ જે છે એ મોટો થશે, એટલે 129 આ સંખ્યા મોટી થશે, એટલે આપણો જવાબ જે છે એ શું થઈ જશે? 129. ક્લિયર છે મિત્રો? યસ ઓર નો? તો ખાસ કરીને આપણે આ વસ્તુને ધ્યાનમાં લઈએ અને આ વર્ગમૂળ અને ઘનમૂળ બંનેની ખાસ જે છે ખૂબ પ્રેક્ટિસ કરીએ. કારણ કે પ્રેક્ટિસ કરશો તો જ તમને રીત મગજમાં બેસશે અને તો જ ઝડપથી કરી શકાશે. એટલે કોઈ પણ વસ્તુને મગજમાં બેસાડવા માટે પ્રેક્ટિસ, અહીંયા શબ્દ ગણિત છે એટલે પ્રેક્ટિસ શબ્દ વાપરું છું. બીજો કોઈ વિષય હોત તો તમને રિવિઝન શબ્દ કહે, બરાબર છે. એટલે આપણે રિવિઝન ખાસ કરીને કરવાનું છે. આ રીતનું જે છે એ દર અઠવાડિયે એકવાર રિવિઝન કરજો, બરાબર છે. આપણે અત્યાર સુધીમાં ઓલરેડી શોર્ટકટ તરીકે જે છે યુટ્યુબમાં આની પહેલાં ગુણાકારની શોર્ટકટ જોઈ લીધી છે, વર્ગ કઈ રીતે કરવો એ પણ શોર્ટકટ જોઈ છે, ઘન કઈ રીતે કરવો એની પણ શોર્ટકટ જોયેલી છે, અને હવે વર્ગમૂળ અને ઘનમૂળની પણ જે છે શોર્ટકટ આપણે આ વિડીયોની અંદર જોઈ, બરાબર છે. તો ખાસ કરીને મિત્રો આપ પ્રેક્ટિસ કરજો, જરાય હતાશ કે નિરાશ ન થતા, કારણ કે આપણે આપણી જે છે એ ભવિષ્ય સુધારવાનું છે. બીજું કોઈ આવીને આપણું ભવિષ્ય જે છે નહીં સુધારે, એટલે આપણા ભવિષ્ય સુધારવા માટે મહેનત આપણે જ કરવાની છે. પછી એ ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે સમય હોય, દરેકે દરેક સમયને દરેકે દરેક પરિસ્થિતિમાં આપણે જો મહેનત કરશું તો આપણને એનું ફળ મીઠું મળશે, નહીં કે આપણા માતા પિતા મહેનત કરે ને આપણને ફળ મીઠું મળે. એ વસ્તુને ખાસ કરીને ધ્યાનમાં રાખજો, કોઈ પણ બીજા વ્યક્તિનું મહેનતથી આપણને ફળ મળશે નહીં, બરાબર છે. એટલે આને ધ્યાનમાં રાખીને આપણું ભવિષ્ય સુધારવા માટે, આપણી લાઈફ સિક્યોર કરવા માટે આપણે જે છે ખૂબ મહેનત કરીએ. અને આ શોર્ટકટના વિડીયો તમે ખાસ કરીને જોઈ અને પ્રેક્ટિસ કરજો, બીજા વિદ્યાર્થીઓ સુધી પણ ખાસ કરીને જે છે પહોંચાડજો, શેર અને લાઈક જરૂરથી કરજો. અને હા, કમેન્ટ તો ખાસ કરજો કે જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ આપને આ જે છે વિડીયો કેવો લાગ્યો છે અને એના આધારે હજી કેટલાક સુધારાની જરૂર છે કે આવા નવા વિડીયો જે છે હું આપ સુધી પહોંચાડતો રહું, બરાબર છે. થેન્ક યુ વેરી મચ મિત્રો, ધન્યવાદ, જય હિન્દ.